चलो विद्यार्थी मित्रों, आज आप एरोमेटिक एमाइन पार्ट टू में जाइए। तो कार्बाइल एमाइन रिएक्शन एनिलीन से कार्बाइल एमाइन कसोटी आपे, द्वितीय तृतीय एमाइन अभी कार्बाइल एमाइन कसोटी ना आपे। एनिलीन रिएक्ट विथ क्लोरोफॉर्म एंड अल्कोहलिक KOH टू गिव फिनाइल आइसोसाइनाइड which have an offensive smell of aniline chloroform and KOH સાથે પ્રક્રિયા કરતા ફિનાઇલ આઇસોસાયનાઇડ બને જે ન ગમે તેવી તીવ્ર ખરાબ વાસ ધરાવે છે। યાદ રાખવાની ટ્રિક, 3 પોટેશિયમ 3 ક્લોરીન 3 કેલ્શિયમ 3 1 4 6 હાઇડ્રોજન 3 ઓક્સિજન એટલે 3H2O C6H5N સાથે આવે ફિનાઇલ આઇસોસાયનાઇડ। रिएक्शन विथ नाइट्रस एसिड एनिलीन नाइट्रस एसिड साथ 0-5 तापमाने प्रक्रिया करता बेंजीन डाइजोनियम क्लोराइड आपे छे। NaNO2HCl माथी नाइट्रस एसिड ने NaCl, हवे आ नाइट्रस एसिड एटले के NaNO2HCl माथी बनेलो छे ते एटले बेंजीन डाइजोनियम क्लोराइड क्षार आपे। આમાંથી ને N અને N N2 અને Cl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ 2-3-4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O આ પ્રક્રિયા 0-5 અંશ તાપમાનના ગાળામાં થાય, 0-થી નીચે ના થાય અને 5-થી ઉપર આ ઘટક સંયોજન વિઘટન પામી જાય। કપલિંગ વિથ ડાયઝોનિયમ સોલ્ટ यानी कि डायजोनियम क्षार साथे संयुग्मन प्रक्रिया कपलिंग द एनिलीन रिएक्ट विद बेंजीन डायजोनियम क्लोराइड टू गिव पेरा एमिनो एसो बेंजीन। बेंजीन डायजोनियम क्लोराइड में एनिलीन प्रक्रिया करे एंथी हाइड्रोजन अने क्लोरीन HCl जाए એટલે पेरा एमिनो एसो बेंजीन बनसे, आटलो पोर्शन एसो बेंजीन टेराएमिनो एसोबेंजीन। ऑक्सीडेशन एनिलीन अंडरगो ऑक्सीडेशन विथ पोटेशियम डाइक्रोमेट टू गिव पेरा बेंजोक्विनोन। आ रिपीट थयु, एनिलीन ने पोटेशियम डाइक्रोमेट एसिडिक माध्यम में प्रक्रिया थाय तो पेरा बेंजोक्विनोन बने। हवे छोकरा सब्स्टिट्यूशन रिएक्शन ऑफ बेंजीन, सब्स्टिट्यूशन એટલે વિસ્થાપન પ્રક્રિયા, બેન્ઝીન વલયમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓ। પોઈચા હેલોજિનેશન વિથ બ્રોમિન ઓર વિથ ક્લોરિન ઇઝ એક્સ્ટ્રીમલી રેપિડ વેન બ્રોમિન વોટર ઓર ક્લોરિન વોટર ઇઝ એડેડ ટુ એનિલીન એટ રૂમ ટેમ્પરેચર। હવે એનિલિનનું બ્રોમિનેશન અને ક્લોરિનેશન ખૂબ જ ઝડપથી થાય છે ઓરડાના તાપમાને। સફેદ ઓક્સાઇડ 2-4-6 ટ્રાઇબ્રોમો એનિલિન કે 2-4-6 ટ્રાઇક્લોરો એનિલિન ઝડપથી બનાવે છે। એનિલિનમાં એમિનો સમૂહ ઓર્થો પેરા ડિરેક્ટિન છે એટલે બ્રોમિનના બે ભાગ પડે, બ્રોમિન જળ લીધું એટલે ધ્રુવીય દ્રાવકમાં એટલે ધ્રુવીય ભાગ પડે, અહીં બ્રોમિન ઓર્થો પેરામાં જાય એટલે ક્લોરિન જળ હોય તો Cl પ્લસ જશે તો 2-4-6 ટ્રાઇબ્રોમો એનિલિન જે પાણીમાં અદ્રાવ્ય છે એટલે ઓક્સેટ મળે, 2-4-6 ટ્રાઇક્લોરો એનિલિન એ પણ અદ્રાવ્ય છે એટલે ઓક્સેટ મળે સફેદ જળ। હવે 3 બ્રોમિન હોય જાય 3H પ્લસ અહીંથી આવે એની આરે જોડાઈને 3HBr બનશે એટલે તો વિસ્થાપન કહેવાય। અહીંયા હાઇડ્રોજન તો એ દૂર થયો ત્યાં બ્રોમિન આવ્યો। સલ્ફોનેશન ઓન હીટિંગ વિથ ફ્યુમિંગ ધ સલ્ફ્યુરિક એસિડ એનિલિન ઇઝ સલ્ફોનેટેડ ટુ ફોર્મ મેઇનલી સલ્ફાનિલિક એસિડ પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ। એનિલિનની ફ્યુમિંગ H2SO4 સાથે
181 તાપમાને પ્રક્રિયા કરતા H2SO4 ના બે ભાગ પડે SO3H+ અને OH-. એટલે SO3H ઓર્થોમાં નહીં માત્ર પેરામાં જ જાય, ત્યાંથી H+ અને OH જ્યારે જાય એટલે H2O છૂટો પડે. સલ્ફાનિલિક એસિડ કહેવાય. નાઇટ્રેશન, એનિલિન રિએક્ટ વિથ અ મિક્સચર ઓફ કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ એન્ડ સલ્ફ્યુરિક એસિડ ટુ ગીવ મેટા નાઇટ્રોએનિલિન. ધીસ યલ ઇઝ લો બીકોઝ ઓફ એકમ્પેનિંગ ઓફ ઓક્સિડેશન. આ નિપજ ઓછી મળશે કારણ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. નાઇટ્રિક એસિડ ઇઝ એ પ્રોટોન એસિડ. ઇટ રિએક્ટ વિથ ધ એમિનો ગ્રુપ ટુ ફોર્મ એનિલિનિયમ આયન. બીકોઝ ઓફ ધ પોઝિટિવ ચાર્જ ધ NA3+ મેટા ડિરેક્ટિવ. આ એક શીખવા જેવું છે. મિક્સર મળે એનિલિનની HNO3 આરે પ્રક્રિયા કરતા આ NO3- અને H+ અહીં જોડાઈ જાય એનિલિનિયમ નાઇટ્રેટ ભાઈનું. ફરી પાછી પ્રક્રિયા થાય એટલે મેટા સ્થાનમાં એનો ટુ જાય, કારણ કે ધનભારિત આયન છે. એનિલિનમાં એમિનો સમૂહ છે એ ઓર્થો પેરાની દેશે, પણ એનિલિનિયમ આયન છે એ મેટા નિર્દેશક છે. પછી એની એને વચ્ચે પ્રક્રિયા કરો એટલે એને એનો થ્રી એચ અને ઓ એચ એને એનો થ્રી અને પાણી છૂટું પડે તો આપણને મેટા નાઇટ્રોએનિલિન આપી દેશે. પેરાનાઇટ્રોનિલિન કેન બી ઓબટેન બાય ફર્સ્ટ પ્રોટેક્ટિંગ ધ એમિનો ગ્રુપ બાય એસાઇલેશન. એનિલિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા એસિટેનિલાઇડ બનશે. આમાંથી એચ અને સીએલ એચસીએલ જાય એસિટેનિલાઇડ બને. એમની એચએનઓ થ્રી સાથે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 15 અંશે પ્રક્રિયા કરતા પહેલાં તો એચ અને એચસીએલ એટલે એસિટેનિલાઇડ બન્યું. હવે આ સમૂહ મોટો છે એટલે ઓર્થોમાં અપાકર્ષણ થાય એટલે એનો ટુ પેરામાં જ જશે. પછી એસિડિક કરતા સીઓ સીએલ થ્રી જાય અને અહીંયા એનએચ ટુ મૂળ બની જાય તો પેરા નાઇટ્રોએનિલિન બને. એટલે પેરામાં એનો ટુ દાખલ કરવો હોય તો એસિટેનિલાઇડ બનાવવું પડે. એનિલિનનો ઉપયોગ ફોર પ્રિપેરિંગ ડાઇઝ એન્ડ ડાય ઇન્ટરમીડિયેટ્સ રંગ બનાવવા માટે અને રંગમાં મધ્યવર્તી સંયોજન બનાવવા માટે ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ એન્ટીઓક્સિડન્ટ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો બનાવવા માટે વલ્કેનાઇઝેશનના વેગમાં વધારો કરવા માટે રબર ઉદ્યોગમાં ફોર સિન્થેસાઇઝ ઓફ ડ્રગ ઔષધો બનાવવા માટે બી સલ્ફા ડ્રગ્સ સલ્ફરવાળા ઔષધોની બનાવટમાં ફોર મેકિંગ આઇસોસાયનાઇટ ફોર પોલીયુરેથેન પ્લાસ્ટિકનું નામ છે ફોર ઇન્સ્યુલેશન એટલે કે આવરણ ચડાવવામાં કોઈ પણ જગ્યાએ જ્યાં આવરણ ચડાવવાનું હોય ત્યાં પોલીયુરેથેન પ્લાસ્ટિક પછી આઇસોસાયનાઇટ બનાવવામાં એનિલિનનો ઉપયોગ થાય છે. હવે પછી ટોલ્યુડિન્સ. ટોલ્યુડિન્સ એટલે કે બેન્ઝીન ઉપર CH3 અને NH2 બે હોય તો 3 એમિનો ટોલ્યુઇન્સ આર કોમનલી કોલ્ડ ટોલ્યુડિન્સ. એમિનો ટોલ્યુઇનને ટોલ્યુડિન્સ કહેવાય. તમ છે આ ઓર્થો ટોલ્યુડિન હમણાં જોઈ ગયા હતા કયા લેક્ચરમાં, મેટા ટોલ્યુડિન ને પેરા ટોલ્યુડિન. દે મે બી પ્રિપેર્ડ ફ્રોમ ધ રિસ્પેક્ટિવ નાઇટ્રો ટોલ્યુઇન્સ વિથ આયર ઓર ટીન. તે નાઇટ્રો ટોલ્યુઇનનું આયર્ન અથવા ટીન હાઇડ્રોક્લોરિક એસિડ વડે પ્રક્રિયા કરતા ઓર્થોને મેટા ટોલ્યુડિન બને. આર કલરલેસ ઓઇલી લિક્વિડ. રંગવિહીન તૈલી પ્રવાહી છે. ઉત્કલન બિંદુ 200 અને 203 છે. ઓર્થોવાળાનું 200 મેટાવાળાનું 203. પેરાટોલ્યુડિન ઇઝ અ વાઇટ ક્રિસ્ટલાઇન સોલ્યુશન. પેરાટોલ્યુડિન છે
सफेद घन पदार्थ है, गलन बिंदु 45, उत्कलन बिंदु 200.4, ते पानी में अद्रव्य है, पर मोटा भागना कार्बनिक द्रावक में द्रव्य था। एट द एनिट टू ग्रुप देयर गिव ऑल द रिएक्शन ऑफ एनिलीन, अने एमिनो समूह होवाथी लैक्टोल्युडीन से बदला एनिलीन जैविक प्रक्रिया आपसे। ऑक्सीडेशन ऑफ टोल्युडीन आफ्टर रोटेटिंग द एमिनो ग्रुप बाय एसाइलेशन एंड सबसिक्वेंट हाइड्रोलिसिस यील्ड कोरस्पोंडिंग एमिनो बेंजोइक एसिड। पेरा टोल्युडीन नी एसिटाइल क्लोराइड साथ प्रक्रिया थाय, एच अने सीएल जाए, एनएच पेरा मिथाइल एसिड एनिलाय, एनु केमेनो फॉरवर्ड ऑक्सीडेशन थाय, એટલે CH3COOH માં ફેરવાઈ જાય, એનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન એટલે COCH3 જાય, એટલે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ બનશે, બેન્ઝાઇલ એમાઇન। ઇન બેન્ઝાઇલ એમાઇન એમિનો ગ્રુપ ઇઝ બોન્ડેડ ટુ ધ સાઇડ ચેઇન, એમિનો સમૂહ ડાયરેક્ટ બેન્ઝીન સાથે નહીં, બેન્ઝીન સાથે જોડાયેલા આલ્કાઇલ ભાગ સાથે છે, એટલે એરોમેટિક એમાઇન નથી, બેન્ઝાઇલ એમાઇન। બાય રિડક્શન ઓફ બેન્ઝો નાઇટ્રાઇલ, બેન્ઝો નાઇટ્રાઇલ નું રિડક્શન કરવાથી મળે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જ્યાં ધ્રુવીય બંધ હોય મલ્ટીપોલ ત્યાં વપરાય, અહીં બંધ તૂટે, બે હાઇડ્રોજન અહીંયા બે અહીંયા, બેન્ઝાઇલ એમાઇન। By reduction of benzamide नो reduction lithium aluminium hydride वाले करता, आसिया में अनुबंध ध्रुवीय, एक बे हाइड्रोजन आई आवशे, ऑक्सीजन जासे बे हाइड्रोजन साथे, बेंजाइल एमाइन बनसे। By reduction of benzaldehyde with ammonia and subsequent reduction, reductive amination કહેવાય, બેન્ઝાલ્ડિહાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા અસ્થાયી નિપજ મળે, અહીંથી બે હાઇડ્રોજન ઓ એટલે બેન્ઝીન રિંગ CH ડબલ બોન્ડ, અસ્થાયી નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન, પણ તૂટે એચ અને એચ, બેન્ઝાઇલ એમાઇન બનશે। પ્રોપર્ટી, બેન્ઝાઇલ એમાઇન ઇઝ અ કલરલેસ લિક્વિડ, બેન્ઝાઇલ એમાઇન એક રંગવિહીન પ્રવાહી છે, એનું ઉત્કલન બિંદુ 185 છે, સ્પેરિંગલી સોલ્યુબલ ઇન વોટર, પાણીમાં અલ્પદ્રાવ્ય, સ્લાઇટલી વીકર બેઝ, કંઈક અંશે નિર્બળ બેઝ છે, તેમ મિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન કરતા નિર્બળ બેઝ છે, કારણ કે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાયેલો હોય, દાન કરવાનું વલણ ઓછું, આનું વધારે વધુ બેઝિક ઓછો બેઝિક, સ્પેરિંગલી સોલ્યુબલ ઇન વોટર, ઇટ ગિવ્સ ધ ફોલોઇંગ રિએક્શન, તે નીચે મુજબની પ્રક્રિયા આપે છે, બેન્ઝાઇલ એમાઇનની પ્રક્રિયાઓ કોઈ ચા, પેલું બેન્ઝાઇલ એમાઇનમાં છે તો બેઝ જ, ભલે નિર્બળ તો નિર્બળ, પ્રબળ એસિડ સાથે ક્ષાર આપે, એટલે એચ પ્લસ આરએ જોડાય, બેન્ઝાઇલ એમોનિયમ ક્લોરાઇડ બનશે, આ પ્લસ અને સીએલ માઇનસ, આ મેળવીને તટસ્થ, ગુમાવીને પ્લસ, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા, આ છે તો એલિફેટિક લેનેજ ટુ જશે, ઓએચ આવે, બેન્ઝાઇલ આલ્કોહોલ, બે નાઇટ્રોજન N2, બે હાઇડ્રોજન ઓક્સિજન H2O, કેમેનો ફોરવર્ડ ઓક્સિડેશન કરો, એટલે આ ભાગ જાય, અહીં COOH આવશે, અહીંથી એક તો હાઇડ્રોજન NH3, બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન જશે NH3, અને CH વય દુનિયા બે ઓ આવે, બેન્ઝાઇલ એસિડ, બેન્ઝાઇલ એમાઇનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, અહીંથી ને H, અહીંથી ને CL, HCL જાય, એટલે N બેન્ઝાઇલ એસિટેમાઇડ બનશે,
અહીં આપણે એરોમેટિક એમાઇન પણ પૂરું થયું. જય હિન્દ.